સુરતમાંથી માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ વર્ષના બાળકને એક અજાણી મહિલા ઉઠાવીને લઈ જતી નજરે પડી રહી છે જ્યારે આ બાબતની ગૃહ રાજ્યમંત્રી હર્ષ રંઘવીને ફરિયાદ કર્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા ડીસીપી એસીપી અને ખતોડરા પોલીસનો સ્ટાફ બાળકને શોધવા કામે લાગ્યો હતો ત્યારે બાળકીને પોલીસ દ્વારા શોધી દેવામાં આવી અને એક મહિલા આરોપી સહિત તેના પતિ એટલે કે એક દંપતીની ધરપકડ પણ કરવામાં આવી ત્યારે આ દંપતીએ આ બાળકનું અપહરણ માત્ર બાળકની ગેલછામાં જ કર્યું હતું કે આખી કોઈ ગેંગ ચલાવી રહ્યા છે આ સમગ્ર બાબતને જોઈએ અહેવાલમાં નમસ્કાર હું મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરતના સચિન વિસ્તારમાં આવેલા ઈશ્વરનગરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના રાજેશ પોલ જે સાંચા ખાતામાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ઈશ્વરનગરમાં પત્ની અને એક ત્રણ વર્ષના બાળક શિવ સાથે રહે છે ગઈકાલે રાજેશ પોલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલા તેમના સંબંધીની ખબર કાઢવા માટે તેની પત્ની અને બાળક સાથે ગયા હતા આ દરમિયાન ત્રણ વર્ષનો શિવા લો જે લોબીમાં રમતો હતો તે અચાનક ગાયબ થઈ ગયો હતો જે બાદ રાજેશ અને તેના પત્નીએ તેની શોધખોળ હાથ ધરી હતી તેઓ સિક્યુરિટી પાસે ગયા હતા અને સમગ્ર હકીકતની જાણ કરી હતી જો કે તેઓ તેમની ફરિયાદ પર વધારે ધ્યાન ન આપ્યું હતું અને હોસ્પિટલના વડાને મળવા માટે જણાવ્યું હતું ત્યારે હોસ્પિટલના સ્ટાફે ઘટનાને ગંભીરતાથી ન લેતા રાજેશભાઈએ જેમ તેમ કરીને ગૃહ રાજ્યમંત્રી સંઘવીની ઓફિસનો સંપર્ક કર્યો હતો જે બાદ ગૃહ રાજ્યમંત્રી સંઘવીની સૂચનાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી ત્યારે ખટોદરા પોલીસના સ્ટાફે સીસીટીવી ફૂટેજ ચેક કરતા સિવિલમાંથી એક અજાણી મહિલા બાળક સિવાને ઉઠાવીને લઈ જતી હોય તેવી વિડીયો છે તે સામે આવ્યા હતા પોલીસ તે વિડીયોના આધારે પાંડેસરા વિસ્તાર ખાતે પહોંચી હતી પાંડેસરામાં ભેસ્તાન વિસ્તારમાં એક મહિલા બાળક સાથે મળી આવ્યું હતું પોલીસે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા બાળક ભેસ્તાન વિસ્તારમાં આવેલા સંગમ સોસાયટીના એક મકાનને છત ઉપરથી બાળક મળી આવ્યું હતું જ્યાં બાળકને લઈ જનારી મહિલા આરોપી પાનકુલ દેવી ઇન્દ્રનીલ રામ અને તેમના પતિ ઇન્દ્રબલી રામ રવિદાસ પણ ત્યાં મળી આવ્યા હતા પોલીસે બંને દંપતી પાસેથી બાળકને મુક્ત કરાવ્યો અને આરોપી મહિલા પાનકુલ દેવી ઇન્દ્રનીલની પૂછપરછ કરતા જ્યાં ઇન્દ્રબલી રવિદાસને બે પત્ની છે જેમાં પહેલી પત્ની પાનકુલ દેવી છે તેના થકી તેને સંતાન કે એક દીકરી છે અને અઢાર વર્ષનો લગ્નગાળો થયેલા હોવા છતાં દીકરો ન હોવાના કારણે પાનકુલ દેવીએ તેના પતિના ચાર માસ પહેલાં જ બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવ્યા હતા અને આ બીજી પત્ની સંગીતા દેવીએ તેના અગાઉ પતિ થકી તેણે સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો હોય તેના સાથે લઈને આવેલી હતી જે દીકરો બીમાર પડતા બંને આરોપી તથા બીજી પત્ની સંગીતા દેવી નવી સિવિલ હોસ્પિટલમાં બાળકના સારવાર માટે લઈને પહોંચ્યા હતા અહીંયા દેવીની નજર એક બાળક પર પડી હતી જેનું અપહરણ કરી પોતાની સાથે લઈ ગયા હતા એટલે કે કહી શકાય કે એક માતાએ પોતાની ગોદ ભરવા માટે થઈને બીજી માતાનું બાળક અપહરણ કરી અને તેની સાથે લઈ ગયા હતા ત્યારે કહેવાય કે બાળકની લાલસામાં જ આ આરોપી મહિલા છે તેને જે શિવા છે તેનું અપહરણ કર્યું હતું અને તેને લઈ ગઈ હતી પરંતુ પોલીસે તપાસ કરતાં શિવાને આરોપી મહિલાની જંગુલમાંથી મુક્ત કરાવ્યું હતું અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર